નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બાંભણી. એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. પંચમહાલથી અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમારની સાથે. પંચમહાલ શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં કૌટુંબિકભાઈએ 7 વર્ષની બાળકીને કાતર મૂકવાનું બહાનું કરી તેના ઘરે લઈ જઈ દુષ્કર્મ ગુજારતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી અને આરોપીને પકડી પાડીને જેલના સળિયા ગણતા કરી દીધો હતો, જ્યારે બાળકી ગોધરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં તારીખ 1-8-2021 રોજ એક 7 વર્ષની બાળકીને પોતાનો કૌટુંબિક ભાઈ એક ખેતરમાં ખાતર મૂકવાનું બહાનું કરી પોતાના જ ઘરમાં લઈ ગયો હતો. આરોપી કુટુંબ ભાઈએ ઘરમાં અને આજુબાજુમાં કોઈ નહીં હોવાથી આ 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ બાળકીને પૈસા આપી અને ત્યાંથી કાઢી મૂકી હતી. જ્યારે બાળકી ઘરે પહોંચી ત્યારે તેની માતાએ બાળકીને જોતા તે ગભરાઈ ગયેલી જોવા મળી હતી. માતાએ પોતાની પુત્રીની એવી હાલતમાં જોઈ સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંના હોસ્પિટલ ખાતે હાજર તબીબે બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાવતા તેના માતા પિતા ગભરાઈ ગયા હતા. બાળકીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. બાળકીની માતાએ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો હતો. આ બનાવને લઈને જિલ્લા પોલીસ વડા લીના પાટીલ, ડીવાયએસપી ચેતન ખટાળા, ડીવાયએસપી હિમાલાબેન જોશી, પોલીસ ઇન્સ્પેક્ટર એચસી રાઠોડ સહિત અધિકારીઓ ઘટનાસ્થળ ખાતે પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ મામલે આરોપીને મદદગારી કરનાર કોઈ અન્ય વ્યક્તિ છે કે નહીં તે દિશાના તપાસ ચક્રો ગતિમાન કર્યા છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. પંચમહાલ જિલ્લામાં 7 વર્ષની બાળકી પર એક દુષ્કર્મની ઘટના ગત રવિવારના રોજ બનેલ છે. આ ઘટનામાં આરોપી તરીકે તેનો કૌટુંબિક ભાઈ તેને ખેતરમાં ખાતર લેવાના બહાને એના ઘરે લઈ જઈ અને બપોરના ટાઈમે દુષ્કર્મ કરેલું છે. આ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને આ ગુનાની હાલમાં તપાસ ચાલુ છે. બાળકીની હોસ્પિટલ ખાતે સિવિલમાં સારવાર ચાલુ છે અને મેડિકલ પરીક્ષણો પણ ચાલુ છે. આરોપીની હાલમાં ધરપકડ કરવામાં આવી છે. ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને બાળકીની તબિયત સ્થિર છે.